ચોરીના બનાવ યથાવત છે। પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર ચોરીનો બનાવ બનવા પામ્યો છે। કિશનવાડી વિસ્તારમાં આવેલ ભૂડાના મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે। વડોદરા શહેરમાં ચોરો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરમાં ચોરીના બનાવ યથાવત છે ત્યારે પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના બની છે। કિશનવાડી વિસ્તારમાં આવેલ ભૂડાના મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે, જેમાં રોકડ રકમ સહિત સોનાના ઘરેણાની ચોરી કરી ચોરો ફરાર થયા છે। વારસા પોલીસ હદ વિસ્તારમાં અગાઉ પણ ચોરીના બનાવ બન્યા હતા। ઘરના સભ્યો બહાર ગયા હતા ત્યારે ચોરોએ હાથ ફેરો કર્યો હતો અને ચોરી કરી ફરાર થયા છે। કિશનવાડી વારસે રિંગ રોડ છે, ભૂડાના મકાન છે। અહીંયા આગળ રાતે મેં બહાર ગયેલો 8 વાગે 7-8 વાગ્યાનો આવ્યો ઘરમાં। પછી મેં 7-8 વાગે આવ્યો ઘરે, 7-8 વાગે ઘર છોડીને ગયો બહાર મંદિરે। મંદિર દર્શન કરીને પછી 7:30 વાગે બહાર ગયો। પછી 7:30 વાગ્યા પછી મેં 2:30 વાગે 1:45 વાગે જેવો આવ્યો તો મારા ઘરનો અહીંયા ઘરનો દરવાજો તૂટેલો હતો। મેં 100 નંબર પર કમ્પ્લેન કરી, 100 નંબર પર કમ્પ્લેન કરી। કમ્પ્લેનવાલાએ કીધું કયા આગળ વિસ્તાર છે તમારો? મેં કીધું કિશનવાડી ઉડાણા મકાન બ્લોક નંબર 59 ઘર નંબર 17। મેં એવું કીધું તો કે હારું કે વારસેથી પોલીસ સ્ટેશન હું અમારું વારસા લાગે તો વારસેથી મોકલું છું તમારા જીપસી, તો મેં કીધું મોકલે આવી ગાડી। પછી મેં સાહેબ લોકો બે સાહેબ આવ્યા તો કે શું બન થયું તમારે? હું મારા ઘરમાં વસ્તુ થઈ, બનાવો થઈ ગયો, મારા ઘરમાં ચોરી થઈ, મારા ઘરનો દરવાજો તૂટી ગયો છે। દરવાજો તૂટ્યો તો કે શું થયું, કોણ હતું? મેં કીધું ભાઈ શંકા મને લાગે છે આ વ્યક્તિ છે। તે વ્યક્તિ મારા અછોડો હતો, 55,000 રૂપિયા કેશ હતા ને હેરની બુટ્ટી હતી, ને મેં જેની પાસે ચિઠ્ઠી મારી ખુલી એ લોકોએ એક દિવસ રખાને બીજા દિવસે મને પૈસા આપ્યા, ને બીજા દિવસે લોકો 4 વાગે મને પૈસા આપ્યા, આ સીધા 2:30-3:45ના ગારામાં આવો બનાવ બન્યો છે। ને પોલીસવાળાને મેં કીધું કે આ વ્યક્તિ છે, ને પોલીસવાળા એવું કીધું કે આ વ્યક્તિ ના હોય, ને મને 5 મિનિટ રહીને બહાર કાઢ્યો, ને પછી એ લોકોએ નંબર ચેક કર્યો જે વ્યક્તિનું મેં નામ કીધું, તો પોલીસવાળા કે આ વ્યક્તિ ના હોય, ને જે તમારા જે જૈન ભાઈ ચિઠ્ઠી ખુલી એ લોકોએ જે લોકોએ અંદર કાંડ કરાયો છે તમારો, મેં કીધું એ લોકો પણ મને વિશ્વાસ છે કે એ લોકો ના હોય, તો એ લોકોએ કે એ લોકોને જબરજસ્તી તમે પૂછો, મેં કીધું એ લોકો હોય જ ને મને વિશ્વાસ છે એટલે કે એ લોકોએ ના હોય, હું લેડીઝ કઈ ચોરી કરવાની છે? તો મેં કીધું પાછો વ્યક્તિનું નામ કીધું, આ વ્યક્તિનું તમે પકડો, તો કે વ્યક્તિ હોય જ નહીં। તો એ 2-3 વખત મને ના પાડી, નામે ખાલી મારું નામ લખીને પછી મને કે તમને હવે 2 વાગે બોલાવીશ, 2 વાગ્યા ટાઈમ આ કાલ ઉઠીને માણસ મરી જાય તો મારે કોને પકડવાનો? કાલ ઉઠીને મારી બરીનો જીવ જતો તો મારે કોને પકડવાનું? બરાબર, તો મને પોલીસવાળા 2 વાગે તો અત્યારે કોઈ પોલીસવાળા મારા ઘરે આવ્યું કોઈ છે નહીં। મારે તો માગણી કે મારા પૈસા મારી રકમ પાછી મળી જોઈએ, બીજું મારે કંઈ માગણી નહીં, મારે મારી વસ્તુ ગઈ છે, મારા પૈસા ગઈ છે, મારી માગણી છે, બીજું કોઈ માગણી નહીં।